हेलो व्यूअर्स, आपना से धर्मेश भाई छे फ्रॉम आईसीआईसीआई सिक्योरिटीज। धर्मेश भाई वेलकम टू द शो। सर शू लागे छे मार्केट नो आ वीक मां? हवे જેમ કે આપણે વાત થઈ હતી લાસ્ટ ટાઈમ કે અમને લાગતું હતું કે 10,000 નો ટાર્ગેટ આવવું જોઈએ, જે આ વીકમાં આપણે અચીવ કર્યું છે। આગળ જઈને અમને લાગે છે કે ભૈયા કાફી શાર્પ મૂવ જોયું આપણે છેલ્લા બે અઠવાડિયામાં, 10,000 પોઈન્ટની નિફ્ટીમાં મુવમેન્ટ આવી ગઈ। એનાથી લાગે છે કે 10,160 જે પ્રીવિયસ હાઈ હતો ત્યાં જ આપણે ક્લોઝિંગ આપ્યું છે 10,140 ઓન ધ વીકલી બેઝ। આગળ જઈને 10,160 ઉપર અગર બંધ આપે છે ભૈયા તો એક એક્સટેન્ડેડ મૂવ થઈ શકે છે 10,400-10,500 સુધી, which is 61% retracement of this fall from 12,000 to support માટે શું લાગે 12,000 to 7500, but overall અમને લાગે છે કે 10,160 ની અગર ઉપર નથી ચાલતું બજાર તો પછી એક પ્રોફિટ બુકિંગ મોડ આવી શકે છે, જે 9,700-10,200 ની વચ્ચે બજાર ચાલી શકે। તો નેક્સ્ટ વીક કાફી ક્રુશિયલ હશે, જોવું પડશે આપણે કે કઈ રીતે બજાર ટર્નઆઉટ થાય। શોર્ટ ટર્મ સપોર્ટ ની વાત કરીએ તો અમને લાગે 9,700-9,800 ની વચ્ચેનો સ્ટ્રોંગ સપોર્ટ છે નિફ્ટીનો, તો કોઈ બી ડીપ આવે ત્યાં ડિસાઇડ તો ડેફિનેટલી બાય કરવું છે, બાય ઓન ડીપ શુડ બી ધ સ્ટ્રેટેજી। અહીંયાથી અમને લાગે કે સ્ટોક સ્પેસિફિક એક્શન વધી જશે બજારમાં, કેમ કે મેટિયા તમે સ્મોલ કેપમાં તમે જો તો પ્રોપર કોન્સોલિડેશન પછી આપણે બ્રેકઆઉટ જોયું છે ઇન્ડેક્સમાં, તો મે બી ધેટ વી મે સી નો એક્શન ઇન ટુ મિડ કેપ એન્ડ સ્મોલ કેપ રધર ધેન ઇન ટુ ફ્રન્ટ લાઇન। સો નિફ્ટી મે બી ઇઝ ટ્રેડિંગ ઇન ધીસ રેન્જ ઓફ 10,200-10,400 સિમેન્ટ પ્રાઇસીસ માં ભી થોડુંક હાઈક લીધા છે બધી કંપનીઓ આગળ, તો દેટ ઇઝ વન પોઝિટિવ ઓફ સિમેન્ટ। બટ ઓવરઓલ એમને લાગે છે કે સિમેન્ટ માં ભી જેમ કે રિઝલ્ટ આવતે જોઈએ તો કોઈના ધારવા કરતા એવા ખરાબ નથી નંબર જાય, તો એ બી એક સપોર્ટિંગ છે આગળ જઈને સિમેન્ટ માટે। બટ બીન અ રેની સિઝન જનરલી હિસ્ટોરિકલી જોયું છે કે સિમેન્ટ સ્પેસ માં ક્યાંક ને ક્યાંક મ્યુચ્યુઅલ ડિમાન્ડ હોય છે રેની સિઝનમાં, તો પોસિબિલિટી કે સિમેન્ટમાં આપણે એક બહુ સારું જોઈ શું થાય છે, તો એનાથી અમને લાગે છે કે કોન્સોલિડેશન ઇઝ મોર ડેફિનેટ ફોર સિમેન્ટ સ્પેસ। સર આપણે સેક્ટર વાઇઝ વાત કરીએ તો હવે યુ નો વિથ બેન્કિંગ સ્ટોક એન્ડ એફએમ યુ નો બીએફએસઆઈ ગોઈંગ અપ સો ફાસ્ટ, હવે એ કન્સોલિડેશન થશે, સો યુ નો વિથ મૂડીઝ ડાઉનગ્રેડિંગ ઇન્ડિયા રેટિંગ કઈ ઇમ્પેક્ટ લાગે છે સર? મૂડીઝ ડાઉનગ્રેડ પછી ભાઈ ક્યાંક ને ક્યાંક ઘણી બધી વસ્તુ પ્રાઇસિંગ કરી ચૂકી છે અને ડેફિનેટલી એક શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ થયું આપણે જોયું ભાઈમાં છેલ્લા આ અઠવાડિયામાં, માઇનર એક નિફ્ટીમાં આપણે કલેક્શન બી જોયું છેલ્લા બે અઠવાડિયા આ લાસ્ટ વીકમાં, બટ ધેટ ઓલ ઓવર આઈ થિંક સો સીમ્સ ટુ બી ગેટિંગ આઈ વુડ નોટ સે કે પ્રાઇસિંગ થયું છે, પણ હા ક્યાંક ને ક્યાંક અત્યારના મેઇન આપણામાં થઈ રહ્યું છે કે બજારમાં કે વી આર ડુઇંગ અ કેચઅપ એક્સરસાઇઝ વિથ ધ યુએસ માર્કેટ। જેમ કે લાસ્ટ ટાઈમ બી તમારી ત્યાં અમે વાત થઈ હતી કે વી આર હાઈલી કોરિલેટેડ વિથ ધ યુએસ માર્કેટ, તો યુએસ માર્કેટ જેમ કે 61% રિટેસ થઈ ચૂક્યું છે એનો ફોલ, તો વી આર નાઉ હેડિંગ ટુવર્ડ 61%, સો વી લાઇકલી આઈ થિંક સો હું હાઈલી વી શુડ લુક એટ ધ ગ્લોબલ માર્કેટ રાઇટ નાઉ, ત્યાં જેમ કે ગ્લોબલમાં એક્રોસ યુરોપ હોય કે યુએસ હોય બધી જગ્યા પર આપણે સારી મુવમેન્ટ જોઈ રહ્યા છે માર્કેટમાં ઓન ધ અપસાઇડ, તો વી બિલીવ આઈ થિંક સો શોર્ટ ટર્મ મે બી પોસિબિલિટી વી આર ઇન ટુ ઓવરબોટ કન્ડિશન, સ્ટોકેસ્ટિક્સ નું રીડિંગ 94 થઈ ગયું છે, તો કંઈક ને કંઈક એક ઇન્ડિકેશન આપે છે કે કુલ ઓફ કે બ્રીઝર થઈ શકે છે આ ઉનાળાના દિવસોમાં, ઇટ શુડ નોટ બી ટેકન એઝ નેગેટિવ, બટ યુ આર ડેફિનેટલી એની ડીપ ટુવર્ડ 96-97 શુડ બી લુક એઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી। ઓકે સર, સર થેન્ક યુ ફોર યોર